તો આજના નવા એપિસોડ ની અંદર આપ સૌનું બધાનું સ્વાગત છે. કઈક એડવેન્ચર, કઈક ધમાલ મસ્તી કરવા માટે આપણે આવી ગયા છે મહેસાણામાં. નવી નવી ગેમ છે. ઉત્તર ગુજરાતનું સૌથી મોટામાં મોટું અને પહેલું આખું આ ફન અને એડવેન્ચર પાર્ક ગેમ ઝોન કહો કે બધું જ વસ્તુ અહીંયા એક જગ્યાએ તમને મળવાનું છે. ચલો ફટાફટ વિડીયો શરૂ કરીએ. આજે રસ્તો તમે જોઈ રહ્યા છો તો મહેસાણાથી ચાણસ્મા વાળો રોડ કહેવામાં આવે છે. ડીમટ ચોકડી પાસે જ આવેલું આ ફન બ્લાસ્ટ, એની અંદર ધમાલ મસ્તી તમારા નાના બાળકોથી લઈને મોટા દાદા દાદી હોય ને એમને પણ મજા કરાવી દે, કેમ કે અહીંયા VR પણ છે. બીજી ખાસ વસ્તુ, આપણા વિડીયો જોનારને પણ કંઈક ફાયદો તો મળવો જોઈએ ને, તો એના માટેની મસ્ત મજાની ઓફર પણ અહીંયા અમને આપેલી છે કે આપણા આ વિડીયો તમે કદાચ 5 ગ્રુપની અંદર કે 5 લોકોને તમે શેર કરશો, એનો સ્ક્રીનશોટ જે આ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એમાં શેર કરવાનો છે. એ શેર કર્યા પછી તમારો મોબાઈલ નંબર અને તમારું નામ ને તમારા સિટીનું નામ ચોક્કસથી ખાસ લખજો. એમાંથી લકી ડ્રો નીકળવામાં આવશે. લકી ડ્રોની ડેટ પણ જે એન્ડિંગ છે એ તમને આ તારીખ સુધી તમને આટલે આપણે વેલિડ રહેશે. એની અંદર 5 ફેમિલી એટલે તમારા કપલ પાસ તમારા માટે રેડી રહેશે. અનલિમિટેડ 1 કલાક સુધી બધી જ ગેમ તમે કદાચ આની અંદર એન્જોય કરી શકશો. તો ચલો આ વિડીયો પણ તમારા માટે ફાયદાકારક છે, ફ્રી ઓફ કોસ્ટ થશે. એક આખો વિડીયો જોઈ લો, બહુ જ મજા પડશે. તો ચલો હવે સીધી ફટાફટ પહેલાં એન્ટ્રી લઈ લઈએ. હું વેઇટ કરી રહ્યો છું કે ફટાફટ ગેમ રમવું અને અહીંયા પહેલાં ટિકિટ કાઉન્ટર ઉપર જઈએ. ફન બ્લાસ્ટ છે તો ફનનો બ્લાસ્ટ કેટલો થાય છે એ જોઈ લઈએ. હેલો, કેમ છો? કેમ છો? મજામાં? એકદમ મસ્ત. તો આપણી પાસે જે સ્માર્ટ કાર્ડ છે એ આપણી પાસે આવી ગયું છે, રિચાર્જ પણ કરાવી દીધું છે. મેડમ આપણે જઈશું અંદર. ચલો પેલા છે ને આપણે અહીંયા ફન બ્લાસ્ટની જેટલી ગેમો છે એ બધી વિશેની પહેલા માહિતી પણ લઈ લઈએ. આ બધી જે બી રાઇડ છે, બાઇક છે, આ છે, કાર રેસિંગ છે, પછી ઝોમ્બી નાઇટ છે, અલગ અલગ ગેમ્સ છે. એટલે આ જે આખું આવે ને એ બધી આર્કેડ ગેમ્સ કહેવાય છે. આર્કેડ ગેમ્સ? હા. ઓકે, એટલે રેસિંગ વાળી જેટલી હોય છે મોટા ભાગે એમાં જે વિડીયો ગેમ્સ છે ને બધામાં, આમાં વિડીયો છે, પછી પાછળ પેલા એમાં વિડીયો છે, બધી આર્કેડ ગેમ્સ કહેવાય. બધી આર્કેડ ગેમ્સ? હા. આ બધી નાના છોકરાઓ વાળી પણ? હા, નાના છોકરાઓ ની હવે પેરેન્ટ્સ લઈને આવે કે અમારું 1 વર્ષનું બાળક છે તો અમે એમના માટે બી રાઇડ્સ રાખેલી છે. ઓકે, તો હવે આ બધી ગેમો કઈ કઈ કહેવાય આપણે? આમાં કેવું છે રોનીભાઈ કે આની અંદર આપણને રિવોર્ડ મળે. હા, આપણે આ ગેમ રમીએ તો એના ટાઈપથી આપણને એક રિવોર્ડ મળે. રિવોર્ડ થ્રુ આની અંદર એક ટિકિટ આવે. આપણે જેટલું સ્કોર કરીએ એની અંદર, જેવી રીતે કે સમજી લો આ ગેમ છે. ચલો આપણે ટ્રાય કરીએ. આપણે એક્ઝેક્ટલી અહીંયા નજીક આવો. જો મારું અંદર ડાયરેક્ટ ગયું છે એટલે મારી ટિકિટ જનરેટ થઈ ગઈ છે 100. હવે જ્યારે કદાચ અંદર જઈએ તો ગેમ મારા આવી જશે. પછી એક આ પણ છે, એ પણ આપણે રમી લઈએ. જલ્દી આમાં છે ને લક બાય ચાન્સ હોય છે. જો અંદર તમારો અંદર આવી ગયું તો તમારું આ ટેડી ધમ આ શું કર્યું છે? આટલી મોટી દિવાલો છે ને આવી ભૂતવાળી દોરી છે, હોરર હાઉસ બનાવ્યું છે. તો આપણું આનું કાર્ડ થઈ ગયું. હવે ત્યાં ટેપ કરી દઈએ. ચાલ મેં છે ને દુબઈની અંદર પણ જઈને આવેલો છું. દુબઈનું જે સૌથી મોટી જગ્યા એમ એક સ્ટોપ બનાવેલું છે, ત્યાં તો રૂબરૂ ચાલતા વાળા છે. એના કમ્પેરિઝનમાં આપણે કદાચ નાના બાળકો હોય કે આપણા જેવા હોય ને કદાચ તમારા ગર્લફ્રેન્ડ અથવા તો તમારી ફ્રેન્ડો કાં તો બેન બહુ વિવાદા હોય તો અહીંયા તો લઈને જ આવજો, મજા પડી જશે. એટલે એક્સપ્રેશન જોવાની બહુ મજા પડી જશે. ચલો ફટાફટ હવે ગેમ ચાલુ કરીએ અને એની પણ મજા ફરીથી માણી લઈએ. નાના બાળકો પણ આવું સ્ટ્રાઇકર ગેમ જે ઘણું બધું રમતા હોય છે અને એ પણ એન્જોય સાથે ફેમિલી સાથે પણ બહુ જ મસ્તી કરે, જો હાઈપ પણ કરે છે આપણા સાથે. તો તમારા ફેમિલી સાથે તમારા નાના બાળકોને ચોક્કસથી આ જગ્યાએ લઈ આવજો, ખૂબ મજા પડી જશે.
માર્યા, તો મારી ટિકિટો હશે ને સારી એવી? હા હા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અંદરની 26 મસ્ત મજાની ટિકિટ આવી ગઈ છે. હવે લઈને ફરો, મજા આવી જશે જુઓ. તો ચલો હવે પહેલાં તો આ પ્રોજેક્ટ ગેલેક્સી છે શું ગેમ ને જેકપોટ કેમ કહેવાય છે એ જોઈ લઈએ. અને એને 20 સેકન્ડ ટાઈમ છે, જેટલા તમે ટચ કરો છો બોલ એટલા એ સામે લખીને આવે છે. 20-50 જે બોલ થાય બોલ નીકળે છે. આ ગ્રીનના અંદર એક બોલ એક ઉપર છે, વાદળીના અંદર એક બોલની 5, રેડના અંદર જે જેકપોટ લાગે તો વ્હાઈટ લાઈટ ચાલુ થાય છે, એની 200 કુપન છે. તો આપણી આ જે ટિકિટો છે આમાં 24 આવી ને આમાં 42 આવી છે. તો આ બધી બધી ટિકિટો આપણા સ્માર્ટ કાર્ડની અંદર એડ થઈ ગઈ છે બીજી ગેમ રમી લઈએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ હંડર લોજની અંદર. અહીંયા બંદૂકથી પબજી જેમ ગેમ રમતા હોય ને આપણે, એ પણ અહીંયા રમવાની છે. આવી જાઓ તારી પાસે. તો આ કઈ કહેવાય સરનું? શોર્ટગન. હા, શોર્ટગન કહેવાય. તો આને પહેલાં તો આપણે ટેપ કરી દઈશું. જો હવે આ જે એરિયા છે ને એ સોફ્ટ પ્લે એરિયા છે. નાના બાળકો લઈને કદાચ નાના 3 વર્ષના હોય કે પછી 5 વર્ષના, બધા લોકો અહીંયા આની અંદર રમી શકે. હાઈટ વાઇઝ છે, મોર ધેન 4 અબાવ અલાઉડ નથી અંદર. બરાબર. હા, એટલે હાઈટ અગર 4 ફીટ થી નીચે હોય તો અલાઉ કરીએ છીએ અમે. હવે ચલો, મારો નાનો ભત્રીજો છે, નાની ભત્રીજો છે, આમાં રમવા જઈએ તો વાગે કરે તો શું કરવાનું? નહીં વાગે સર. એનું કારણ? અમારું સ્ટાફ એમની જોડે જ રહેશે. સ્ટાફ જોડે રહેશે? પછી આ કદાચ નીચે પડી જાય તો? સર, તો બી નહીં વાગે, કારણ કે બધું સોફ્ટ છે. સ્પેશિયલી બાળકો માટે બનાવડાયું છે. તો ઠીક, એટલે ભાઈ સેફ્ટી કન્સર્ન બી પહેલા ખાસ આપણે જોવું પડે. તો અહીંયા સોફ્ટ એરિયા છે. કેટલો ટાઈમ રમી શકે પહેલી વાત તો? 45 મિનિટ્સ. 45 મિનિટ ઝીંગા મસ્તી કર્યા કરે, જે રમવું હોય અહીંયાથી 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 જે રમવું હોય લોકો આરામથી રમી શકે. જો અહીંયા છોકરાઓ દોડમ કરી રહ્યા છે, તમારા છોકરાને દોડાદમ કરવા માટે 45 મિનિટ સુધી કરવું હોય તો અહીંયા તમે લાવી શકો છો. અંદર તો નાના છોકરાઓ રમવા જતા રહે, પેરેન્ટ્સને શું કરવાનું? એના માટે સ્પેશિયલ છે ને બહાર આવી રીતે સીટ રાખેલી છે, પેરેન્ટ્સ અહીંયા બેસે શાંતિથી અને છોકરો રમે જાય, ત્યાંથી તમારે પણ શાંતિ થાક ખાવું હોય તો પણ ખાઈ શકાય. જો ભાઈ ટિકિટો આવી આવી આવી. હા 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 હા. ચલો હવે ટિકિટો ભેગું કરતા રહ્યા ને પછી ટિકિટનું શું કરવાનું છે તમને લાસ્ટમાં તમને બતાવીશ. તો મેડમ, તમને અહીંયા એન્જોય આવે છે કે નહીં આવતો? ફૂલ એન્જોય આવે છે. ફર્સ્ટ ટાઈમ આવી છું આજે, એમાં તમે મળી ગયા એટલે તો ખુશખુશ થઈ ગઈ. અહીંયા કેટલી ગેમ રમી તમે? હજુ તો જસ્ટ એન્ટ્રી જ કરી છે અમે તમારા પછી સેટમાં. તો બાળકનેથી લઈને બધાને મજા પડી જાય એવી જગ્યા ખરી કે નહીં? હા શ્યોર શ્યોર, બહુ જ એન્જોય આવે એવી જગ્યા છે. બહુ મજા, બાળકોને મોટા પણ એન્જોય થાય એવી જગ્યા છે. અરે થેન્ક યુ. જો બાકી ઢીંગલા મારે જ જા. હા 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 હા, નાના છોકરાઓ માટેની આવી નાની નાની ગેમો એટલી મસ્ત મસ્ત છે ને કે લોકો એન્જોય ખાસ કરતા હોય છે. અહીંયા છે ને દાદા દાદી હોય, મમ્મા કે પપ્પા હોય, પછી નાના બાળકો હોય ને તોય પણ વીઆર ગેમ રમી શકે એમ છે. અને ભાઈ એન્જોય એટલું મસ્ત છે. આ જો રોલર કોસ્ટર કરે છે તો દેખાય પણ છે ઉપર કે કેટલાથી પહોંચ્યા છે. જો આ જો છોકરો કેવું કરે કે હું કરું ટાટા ભાઈ ભાઈ. બાઇક રેસિંગ છે, તમને રૂબરૂ એવું જ લાગશે કે તમે લાઈવ તમે રેસ કરી રહ્યા છો. ખાલી તમને ફરક એટલો કે પવન નહીં આવે, કદાચ જો પવન પંખો થઈ જાય એટલે મજા પડી જાય. પણ આખું તમને 360 ડિગ્રીથી તમને આખું લાઈવ તમને જોશો કે તમે ખુદ બાઇક ચલાવી રહ્યા છો. પ્લસ પાછી અહીંયા છે ને વીઆરનું આપણે તમે જો આપણે રોલર કોસ્ટરથી લઈને ઘણી બધી એવી રાઇડો અહીંયા રહેતી હોય છે, એ પણ તમે અહીંયા એન્જોય કરી શકો. રિયલી એવું લાગ્યું કે હું રૂબરૂ ત્યાં હોઉં અને ઓરિજિનલમાં કેવું થતું હશે વિચારો. કઈ મજા આવી ગઈ, એવું લાગ્યું કે આપણે ઓરિજિનલમાં જઈએ. હવે આપણે છે ને બમ્પર કારની અંદર આપણે આવી ગયા છે. તો આ જે મજા છે ને એ આખી અલગ હોય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું.
બહાર આવી ધમાલ મસ્તી તમારા મિત્રો સાથે કરવી હોય આવી જજો. હા, ઉત્તર ગુજરાતનો સૌથી મોટા મોટો જે અમદાવાદ પછી કદાચ પાલનપુર રાજસ્થાન તમે જાઓ છો તો એના વચ્ચેના ભાગની અંદર આ એક જ એવું સેન્ટર મહેસાણા છે કે ફન બ્લાસ્ટ આવેલું છે કે એની અંદર તમે આ બોલિંગ કરી શકો છો. હું અહીંયા આવી ગયો છું, પહેલાં તો અહીંયાના શૂઝ ચેન્જ કરવાના છે. શૂઝ ચેન્જ કર્યા પછી તમે અંદર આવો છો, તમારો અલગ અલગ ટાઈમ સ્લોટની અંદર તમારી એક જે લોન છે એ તમારી માટે ફોળવાઈ જાય છે. એના અંદર તમારે 2-3-4 ભાઈબંધો તમે સાથે આવો, તમે કોમ્પિટિશન કરો, યાર ખૂબ મજા પડી જશે. મારું તો જો એ હા જો આપણે ભાઈ આખું ક્લિયર થઈ ગયું છે, પણ એક બાકી રહી ગયું છે. તમે પણ આવો, ક્લિયર કરો અને સ્કોર જીતી શકો છો. સ્લીપ પણ તમને મળશે આ બોલિંગના તમે સ્કોર ક્લિયર કરો છો તો. હવે આ જે ટિકિટ મારી પાસે આવી છે એને કેવી રીતે ઉપયોગ કરવાની છે એ પહેલાં તમને સમજાવી દઉં. હવે આપણી પાસે આ ટિકિટનું એક મશીન છે, એ મશીનની અંદર તમારે આ ટિકિટ સરખી કરીને અંદર લઈ જવાની, મૂકી દેવાની. જો એ એવી રીતે જતી રહેશે તો જો આપણી પાસે 367 આપણી પાસે એક ટિકિટ આવી ગઈ છે. બસ ખાલી અહીંયા આપણું કાર્ડ ટેપ કરવાનું છે. આ ટિકિટ આપણા સ્માર્ટ કાર્ડની અંદર એડ થઈ જશે, એટલે હવે જે કૂપનો છે ત્યાં કેવી રીતે લેવાની એ તમને સમજાય. જો હવે આપણે ભાઈ ધમાલ મસ્તી ગેમ બેમ તો રમી લીધી છે ફ્રેન્ડ જોડે, મારા મિત્રો સાથે તો ખાસ અહીંયા હું આવું ને એટલે ભાઈ 1.5 કલાક નહીં, 45 મિનિટ સુધી તમે આખું આ ટ્રેમ્પોલિંગ પાર્ક એન્જોય કરી શકો છો. આ ટ્રેમ્પોલિંગ પાર્કની અંદર તમે જો બધા મિત્રો ફ્રેન્ડ ને બધા ગ્રુપ કોલેજનું જ્યારે આવે ને અને ત્યારે કદાચ સુસનમાંથી છૂટીને આવ્યા હોય ને કંઈક પ્રોગ્રામ બનાવ્યો, કોઈકનો બર્થડે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હોય કે ભાઈ ચલો ભાઈ તમને હું પાર્ટી આપું, કે નહીં ફૂડની નહીં હો હવે તો ભાઈ ગેમ ઝોનની પાર્ટી ચાલે છે. તો ગેમ ઝોનની પાર્ટી અહીંયા કરે છે લોકો, ધમાર મસ્તી કરતા હોય છે. બધી અહીંયા રાઇડ છે, તમે એનું એન્જોય કરી શકો. નાનાથી લઈને મોટા બધા જ ને મજા પડી જતા હોય છે. 5 ફીટથી જેટલા ઉપરના છે એ બધાને જ આ એન્ટ્રી મળી જતા હોય છે, પણ 4 ફીટથી નાના બાળકો હોય તો એના માટે શું? એના માટે ભાઈ આપણા પાસે નીચે બાજુમાં સોફ્ટ પ્લેઇંગ એરિયા છે, એની અંદર પણ તમે જોઈ શકો છો, ખૂબ મજા પડી જશે. તો ચલો હું તો અહીંયા ટ્રેમ્પોલિંગ પાર્કની મજા માણી રહ્યો છું, તમે પણ માણજો, મજા આવશે. હવે ચલો ફટાફટ આપણે આઉટડોરની ગેમ્સ કેટલી છે એ તમને બતાવી દઉં. આઉટડોરની ગેમ વધારે એડવેન્ચર છે. પહેલાં તો રોકેટની જેમ સ્પેસમાં જવું હોય ને, તમારે જવાની ઈચ્છા છે હોય ને તો એ જગ્યા ખાસ કરવા જેવી છે. તો અહીંયા આઉટડોર માટેની જેટલી પણ ટિકિટ છે એ આપણે અહીંયાથી કલેક્ટ કરી લઈશું. આપણો જે કાર્ડની અંદર સ્માર્ટ કાર્ડ છે એ પણ અહીંયા તમારે ચાલી જશે, અથવા તમારે કેશ અથવા યુપીઆઈ પણ તમે કરી શકો છો. એટલે મારે પહેલાં રોકેટ કરવાનું છે, ગો કાર્ટ કરવાનું છે, અને આપણે જીપ લાઈન સ્કાય સાયકલ છે, એ 4 વસ્તુ કરવાની છે, એ કરી દઈએ. ચલો મજા પડી ગઈ અને હું રેસ જીતી પણ ગયો, હારી ગયા દીધી. ઓ તો આજનો વિડિયો છે ને જબરજસ્ત ધમાકેદાર મસાલેદાર થવાનો છે. વાહ ભાઈ વાહ, તમારે સ્કાય સાયકલ કરવી છે તો પણ તમારા માટે આ જગ્યા પરફેક્ટ રહેશે. નાના હોય કે મોટા ભાઈ, આવું ઉડતા ઉડતા સાયકલ ચલાવવાની કેવી મજા પડે યાર. રોડ રસ્તા પર સાયકલ તો ચલાવી છે, પણ આ તાર ઉપર હું પહેલી વખત ચલાવી રહ્યો છું. મને તો ભાઈ જબરજસ્ત બીક લાગે. ભાઈ મજા પડી ગઈ. આ ભાઈ તો કહે છે આવી જાઓ, પણ જે રોકેટની જેમ થાય ને એવું લાગે કે યાર રણી ભાઈ તો ક્યાં ગયા, સ્પેસમાં ઉડી તો નહીં ગયા યાર. વિડીયો માટે કેવું કેવું કરવું પડે. વાહ
આ છે ને જો નાની પેલું ચકેડી જે આપણે કહીએ તો એને જે હાઈટેક છે બધું અહીંયા આપણે નાના છોકરાઓ માટે પણ રાખેલી છે. પછી એડવેન્ચર એક્ટિવિટી તમારે કરવી હોય અહીંયા મોટા નાના બધા કરી શકે. યસ. પછી તમારે અહીંયા નાસ્તા પાણી કરવું હોય તો ફૂડ કોર્ટ પણ છે, તમે ત્યાં નાસ્તા પાણી પણ તમે કરી શકો છો. મને ખૂબ મજા પડી છે. હવે જે આપણે ટિકિટ્સ જનરેટ થઈ છે આપણા સ્માર્ટ કાર્ડની અંદર, અહીંયા બધાના ટિકિટ્સના નંબર લખેલા છે 410 115 525 585. તમારા અંદર કેટલી ટિકિટ જનરેટ થઈ છે એ પ્રમાણે તમને અહીંયાથી તમને ગિફ્ટ મળી શકે. તમે ચોઇસ કરી શકો છો કે ભાઈ ચલો મારી પાસે 50 ટિકિટો થઈ છે તો 10-10 આ તમે ભેગી કરીને 5 તમે આ લઈ શકો છો, અથવા તમારી પાસે 300 ટિકિટ થઈ છે 210 ટિકિટ વાપરીને તમે આ સિલ્ક લઈ શકો છો. કોઈ પણ હશે, જેટલી ટિકિટ જનરેટ કરશો એટલું તમને મોટી ગિફ્ટ મળશે. મોટા મોટું આપણે પેલું મસ્ત પાસે ટેડી છે, સોફ્ટ ટોય કહીએ ને આપણે, એ પણ તમને અહીંયા અવેલેબલ મળી જશે. ચલો મારો રિવોર્ડ તો હું લઈ લઉં છું. તમને આ વિડીયો કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરો અને તમારે આ લકી ડ્રોની અંદર ખાસ ભાગ લોજો. તારીખ છેલ્લી આપણે સ્ક્રીન ઉપર મૂકેલી છે, એ તારીખ સુધી જ આપણે આ લકી ડ્રો વેલિડ રહેશે. તો ફટાફટ આવો, 5 લકી આપણા ફેમિલીને આપણા અહીંયા આપણે આપવાના છીએ. અને ફન બ્લાસ્ટ દ્વારા આખું આયોજન થયું હતું. તમને વિડીયો કેવો પસંદ આવ્યો કે નહીં આવ્યો કોમેન્ટ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી તમને આવી મજેદાર જગ્યા સાથે તમને ફરીથી મળીશ. અમદાવાદનું પણ ફન બ્લાસ્ટ તમારે જોવું છે તો પણ કોમેન્ટ કરજો, તમને એ પણ બતાવી દઈશ. ત્યાં સુધી અમને આપણો જે આ જતી અને રાજે રાજે મને મારું ગિફ્ટ આપી જો. મારી ટિકિટ સારી એવી થઈ હતી. આ લઈને હું જાઉં છું. ટાટા, બાય બાય, સી યુ.